ઓકે, તો 3 માર્ક્સ ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન કઈક આવો છે, ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A અને સોલેનોઇડ ની લંબાઈ L ના પદોમાં સોલેનોઇડ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર હોય છે એમાં સંગ્રહ પામતી ઉર્જાનું સમીકરણ તમારે મેળવવાનું છે. તો પહેલા ફર્સ્ટ ટાસ્ક કમ્પ્લીટ કરીએ, પછી વાત નંબર 2 પર આવશું, બરાબર. તો સૌથી પહેલા સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જા છે જેને વિદ્યાર્થી મિત્રો આપણે યુ બી વડે દર્શાવતા હોય, અને તમને ખબર જ છે જે હશે હાફ એલ આઈ સ્ક્વેર. આપણે આજ જે 2 માર્ક્સ નો સેશન હતો એમાં આ ક્વેશ્ચન છે એ પ્રૂફ કરેલો હતો, બરાબર ને, હાફ એલ આઈ સ્ક્વેર છે સાબિત કરેલું હતું. તો હાફ એલ આઈ સ્ક્વેર છે એમાં એક એક પદને આપણે બદલાવીએ. સૌથી પહેલા તમને ખબર જ હોવી જોઈએ કે સોલેનોઇડ ની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એનું સમીકરણ કઈક આવું છે, મ્યુ ઝીરો એન આઈ, આઈ એટલે વિદ્યુત પ્રવાહ, સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, જે તમને ખબર જ છે, બરાબર. તો આમાંથી તમે આઈ ને સમીકરણનો કર્તા બનાવશો વિદ્યાર્થી મિત્રો, તો આઈ બરાબર તમને શું જોવા મળશે, તો કે બી ના છેદમાં મ્યુ ઝીરો એન જેવી વસ્તુ તમને મળશે, એને આપણે અહીંયા રિપ્લેસ કરી દઈએ. ચલો, હાફ એટલે હાફ, એલ એટલે એલ, આઈ સ્ક્વેર ને બદલે આપણે શું કન્સિડર કરશું, તો આઈ સ્ક્વેર ને બદલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ તમને મળી જશે બી સ્ક્વેર ના છેદમાં મ્યુ ઝીરો સ્ક્વેર અને એન સ્ક્વેર. ઓકે, સરસ. ચલો, હવે નેક્સ્ટ સ્ટેપ આપણે કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ ની અંદર તમને એક આત્મ પ્રેરકત્વનું સમીકરણ યાદ આવવું જોઈએ, અને એ પણ સ્મોલ એન ના સ્વરૂપમાં, કારણ કે આ સમીકરણ પણ કોના સ્વરૂપમાં લીધેલું છે, સ્મોલ એન ના સ્વરૂપમાં. તો એ કઈક સમીકરણ આવું છે વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, મ્યુ ઝીરો એન સ્ક્વેર એ ઇન્ટુ એલ છે ને, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ તમે કન્સિડર કરી શકો. તો આમાંથી તમે એલ છે એને સમીકરણનો કર્તા બનાવશો, તો તમને એલ બરાબર શું, તો સમીકરણનો કર્તા બનાવવાની જરૂર જ ક્યાં છે, કારણ કે ઓલરેડી છે, હે ને. તો તમે એલ ને કોનાથી રિપ્લેસ કરશો વિદ્યાર્થી મિત્રો, મ્યુ ઝીરો એન સ્ક્વેર એ ઇન્ટુ એલ, અને તમારી પાસે ઓલરેડી અહીંયા શું છે, તો કે બી સ્ક્વેર ના છેદમાં મ્યુ ઝીરો સ્ક્વેર અને એન સ્ક્વેર, આ રીતનો ડેટા ઓલરેડી અવેલેબલ છે. ઓકે, ચલો, આમાંથી કેટલું કટ થશે, તો કે જો એન સ્ક્વેર અને એન સ્ક્વેર કટ થશે, બાકીની વસ્તુ છે ને આપણે લખી લઈએ જે વધેલું છે. તો તમને યુ બી બરાબર શું જોવા મળશે વિદ્યાર્થી મિત્રો, કઈક આવું મળે છે, બી સ્ક્વેર તો છે, એક વખત મ્યુ ઝીરો પણ કટ થશે, રાઈટ, તો આના છેદમાં 2 અને મ્યુ ઝીરો આવશે અને ગુણાકારમાં a ઇન્ટુ l આવશે. જો આ તમને યુ બી મળે છે, એટલે કે બી સ્ક્વેર ના છેદમાં 2 મ્યુ ઝીરો a ઇન્ટુ l. ઓકે, તો પેલો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો. બીજો ક્વેશ્ચન, આ ચુંબકીય ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે કમ્પેર કરી શકાય, કેવી રીતે સરખાવી શકાય, તો એ સરખાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી વસ્તુ મેળવવી પડશે જેનું નામ છે એકમ કદ દીઠ ચુંબકીય ક્ષેત્રની અંદર સંગ્રહાતી ઉર્જા, અને તમે જેને ઉર્જા ઘનતા કહેતા હોય, જે આપણે રો બી વડે દર્શાવતા હોય, હે કે નહીં. તો ઉર્જા ઘનતા એટલે વિદ્યાર્થી મિત્રો એકમ કદ દીઠ સંગ્રહાતી ઉર્જા. તો કદ ક્યાં આવશે, તો કે એકમ કદ એટલે કદ છેદમાં આવશે, અને એ ને રિલેટેડ સંગ્રહાતી ઉર્જા તારવણી કરેલી હતી એના માટે જ હતી, બરાબર ને. ઓકે, ચલો, હવે છેદમાં કદ છે, તો જે સોલેનોઇડ છે વિદ્યાર્થી મિત્રો, એ સોલેનોઇડ નું કદ કેટલું થાય, તો કે સોલેનોઇડ નું આડછેદ નું ક્ષેત્રફળ એ જેટલું હોય અને એની લંબાઈ કેટલી હોય, એલ જેટલી હોય. તો તમને ખબર જ છે કે સોલેનોઇડ નું કદ જે તમે કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો, એ ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ કન્સિડર કરી શકો, હે કે નહીં. તો હવે તમે જુઓ છો ને, અહીંયા બંને સાઈડથી આ એ એલ અને એ એલ કટ થશે, તો તમને રો બી ની કિંમત કેટલી મળશે વિદ્યાર્થી મિત્રો, એ મળશે બી સ્ક્વેર ના છેદમાં 2 મ્યુ ઝીરો. તો આ તમને મળે છે એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જા, જેને તમે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા કહી શકો. હવે જેને આપણે વિદ્યુત ક્ષેત્રની એક રાશિ સાથે કમ્પેર કરવાની છે, તો તમે આ જ રીતની વસ્તુ મેળવેલી હોય કે એકમ કદ દીઠ વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહાયેલી ઉર્જા જો તમે કન્સિડર કરો, તો એ એકમ કદ દીઠ જ છે, તો પણ એ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રમાં. અને વિદ્યુત ક્ષેત્ર આવે એટલે કોની સાથે રિલેટ કરશે, કેપેસિટર સાથે રિલેટ કરશે, તો સ્વાભાવિક વાત છે. તો આ જે છે ને એને તમે રો ઈ વડે દર્શાવતા હોય, અને એનું સમીકરણ હતું હાફ
એપ્સાયલોન 0 e સ્ક્વેર બંનેને તમે કમ્પેર કરો વિદ્યાર્થી મિત્રો જો આ ચુંબકીય ક્ષેત્ર સાથે છે આ છે વિદ્યુત ક્ષેત્ર સાથે છે અહીંયા 2 અને 2 તો છે અહીંયા μ 0 એટલે કે પરમીએબિલિટી છે અહીંયા પરમિટિવિટી છે અહીંયા ચુંબકીય ક્ષેત્રનો વર્ગ છે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો વર્ગ છે મતલબ કે બંને જગ્યાએ જે પણ ક્ષેત્ર છે જે પણ ક્ષેત્રની તીવ્રતા છે એના વર્ગ અવેલેબલ છે તો તમારે એક ફાઇનલ સ્ટેટમેન્ટ આપવાનું રહેશે અને એ કંઈક આવું હશે આમ બંને કેસમાં તો કે આમ બંને કિસ્સામાં જે પણ ઉર્જા છે એ ઉર્જા એ જે તે ક્ષેત્રની તીવ્રતા છે વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર તો એ ક્ષેત્રની તીવ્રતા તમે કન્સિડર કરો એ તીવ્રતાના વર્ગના કેવા પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણમાં છે બરાબર તો આ વસ્તુ છે એ અગત્યની છે તો બે પાર્ટનો આ ક્વેશ્ચન હતો બંને પાર્ટ આપણે કમ્પ્લીટ કરી લીધા જસ્ટ ખાલી ક્વિકલી રિવાઇઝ કરાવી દો ફર્સ્ટ તમે જે ઉર્જા હતી એ મેળવેલી છે પછી ઉર્જા ઘનતા અને એને વિદ્યુત ક્ષેત્રની સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા સાથે કમ્પેર કરી લીધી બંને જે ઉર્જા છે જે ઉર્જા ઘનતા છે એ જે તે ક્ષેત્રની તીવ્રતાના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે દેટ્સ ઇટ